નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં નામ ઓનલાઈન ઘરે બેઠા જ કેવી રીતે એડ કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટેની ઉપયોગી માહિતી છે જેમાં આપણે જાણીશું કે ઓનલાઈન ઘરે બેઠા જ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી કેવી રીતે કરવી તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો આમ સ્ટેપ બાય સ્ટેપ એ ટુ જે સંપૂર્ણ માહિતી આપણે એકદમ સરળ ભાષામાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી જો તમે પણ ઘરે બેઠા તમારા રેશન કાર્ડમાં તમારા બાળક અથવા તો પત્નીનું કે કોઈ પણ નામ એડ કરાવવા માંગતા હોય તો તે કેવી રીતે કરી શકાય તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ છું તો મિત્રો બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા ગૂગલ સર્ચ છે જેમાં આપણે ડિજિટલ ગુજરાત લખી લઈશું અને સર્ચ કરી લઈશું જેવા આપણે ડિજિટલ ગુજરાત સર્ચ કરીશું એટલે પહેલી જ લિંક આપણને જોવા મળી જશે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો તમે તમારા એડ્રેસ બારમાં પણ ડાયરેક્ટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખીને ઓકે આપશો તો ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલી સાઇટ છે તે આ પ્રમાણે તમને ખુલેલી જોવા મળશે અને આ સાઇટ ઉપર આવી ગયા પછી જો તમે પહેલી વાર આવ્યા હોય તો અહીંયા નું બટન છે તેના ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી જોતી હોય તો તે વિડીયોની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે તે જોઈ અને તમે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી મેળવી શકશો તો ચાલો મારે અહીંયા પહેલેથી જ રજીસ્ટર છે માટે હું અહીંયા લોગ ઇન બટન ઉપર ક્લિક કરી દઉં છું લોગિન બટન ઉપર ક્લિક કરી લીધા પછી આ પ્રમાણેની સ્ક્રીન આવશે ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા આપણું ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર જે સિલેક્ટ કરેલ હોય તે દાખલ કરવાનું છે ત્યાર પછી અહીંયા પાસવર્ડ દાખલ કરી અહીંયા જોવા મળતો કેપચા કોડ છે તે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી નીચે અહીંયા લોગિનનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ચાલો હું લોગિન થઈ જાઉં ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું તો મિત્રો હું અહીંયા લોગિન થઈ જશું અને અહીંયા મારી જે પ્રોફાઇલનું નામ છે તે પણ જોવા મળી રહ્યું છે હવે આપણે અહીંયા જે સર્વિસનું મેનુ છે તે સર્વિસના મેનુ ઉપર ક્લિક કરી લઈશું તે ક્લિક કરતાં આપણને બીજી અલગ અલગ સેવાઓ જોવા મળશે જેમાં સિટીઝન સર્વિસ સ્કોલરશિપ સર્વિસ પીપા સર્વિસ પેન્શન ઈએલઓ સર્વિસ આ અલગ અલગ સર્વિસ જોવા મળશે જેમાંથી આપણે પહેલો જે ઓપ્શન છે સિટીઝન સર્વિસ તેના ઉપર ક્લિક કરી લઈશું તો ચાલો હું અહીંયા ક્લિક કરી લઉં છું તે ક્લિક કરતાંની સાથે જ આ પ્રમાણે અલગ અલગ સર્વિસ જે ઉપલબ્ધ છે તે આપણને જોવા મળી જશે તો અહીંયા ઘણી બધી સર્વિસ તમને જોવા મળી જશે તો તેમાં આપણે અહીંયા એડિશન ઓફ નેમ ઇન રેશન કાર્ડ જે ચોથા નંબરનો જ ટેબ છે તે ટેબ ઉપર આપણે ક્લિક કરી લઈશું તે ક્લિક કરતાં આ પ્રમાણે આપણે એપ્લિકેશનની લેંગ્વેજ જોઈ શકીએ છીએ તો એપ્લિકેશનની લેંગ્વેજ ગુજરાતી છે ત્યાર પછી થોડા ઇન્સ્ટ્રક્શન આપેલા છે તો અહીંયા તમે ઇન્સ્ટ્રક્શન વાંચી શકો છો તો અહીંયા હાલ ઇંગ્લિશમાં જોવા મળશે પણ તમે ગુજરાતીમાં જોવા માંગતા હોય તો અહીંયા સેટિંગમાં જઈ અને ભાષા ગુજરાતી કરી શકો છો ત્યાર પછી આપણે રેસિડન્ટ પ્રૂફમાં શું શું ડોક્યુમેન્ટ અટેચ કરી શકીએ છીએ તેની વિગત આપણને અહીંયા જોવા મળી જશે રેશન કાર્ડ ટ્રુ કોપી ઓફ ઇલેક્ટ્રિક બિલ ટ્રુ કોપી ઓફ ટેલિફોન બિલ ટ્રુ કોપી ઓફ ઇલેક્શન કાર્ડ ટ્રુ કોપી ઓફ પાસપોર્ટ આ અલગ અલગ જે ડોક્યુમેન્ટ વેલિડ છે તે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપણને જોવા મળે છે અને તેના નીચે આઈડી પ્રૂફમાં કયા કયા ડોક્યુમેન્ટ વેલિડ છે તેનું લિસ્ટ આપણને જોવા મળી જાય છે અને ત્યારબાદ અહીંયા આપણને જોવા મળશે મેન્ડેટરી ડોક્યુમેન્ટ ઓરિજિનલ રેશન કાર્ડ અને ત્યાર પછી પ્રૂફ નીડેડ ઇન ધ સર્વિસ અટેચમેન્ટ તો તેમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તેનું પણ આપણને લિસ્ટ જોવા મળે છે તો આમ આપણને અલગ અલગ ડોક્યુમેન્ટની વિગત જોવા મળશે જેમાં અહીંયા આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે જેવા આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરીએ છીએ તે આ પ્રમાણનો ડાયલોગ બોક્સ આપણને જોવા મળે છે જેમાં આપણો રિક્વેસ્ટ આઈડી નંબર અને એપ્લિકેશન નંબર આપણને જોવા મળી જાય છે તો તેમાં પણ અહીંયા આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ચાલો હું કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઉં છું કન્ટિન્યુ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણું જે એપ્લિકેશન ફોર્મ છે તે ખુલી જાય છે તો મિત્રો એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં આપણી જે પ્રોફાઇલ મુજબની વિગત છે તે આપણને અહીંયા જોવા મળી જાય છે અને ત્યાર પછી તેના જે કંઈ વિગત છે તે તમામ વિગતો પ્રોફાઇલ મુજબની વિગતો આપણને જોવા મળી જાય છે તો હવે આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી પાસે અહીંયા સર્વિસ ડિટેલનું આખું જે બોક્સ છે તે ખુલી જાય છે જેમાં આપણે અલગ અલગ વિગતો દાખલ કરવાની છે તો તેમાં સૌથી પહેલાં આપણે અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરીશું અને શો ઉપર ક્લિક કરીશું તો આ પ્રમાણે મિત્રો રેશન કાર્ડ નંબર દાખલ કરી અને શો બટન ઉપર ક્લિક કરતાની સાથે આપણી સામે આ રેશન કાર્ડ મુજબની તમામ વિગત આવી જાય છે અને અહીંયા જે રિલેશનશિપ છે તેમાં ડ્રોપડાઉનમાંથી જે રિલેશનશિપ લાગુ પડતી હોય તે આપણે સિલેક્ટ કરવાની રહેશે અને ત્યારબાદ નીચે આપણને જે રેશન કાર્ડમાં નામ ઉપલબ્ધ હશે તેની વિગત આપણને જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે રેશન કાર્ડ મુજબના નામની વિગત આપણને જોવા મળી રહી છે તો ત્યાર પછી મિત્રો અહીંયા ઓરિજિનલ કાર્ડ મેમ્બર ડિટેલમાં અહીંયા હવે આપણે જે નામ એડ કરવાનું હોય તેની વિગત દાખલ કરવાની રહેશે આ રેશન કાર્ડમાં બે નામ ઓલરેડી છે અને ત્રીજું નામ આપણે દાખલ કરવા માગીએ છીએ માટે અહીંયા સિરિયલ નંબર ત્રણ ઓટોમેટિક આવી ગયો છે અહીંયા આપણે જે નામ દાખલ કરવા માંગીએ છીએ તેનું નામ તેના પિતાનું નામ અને તેની સરનેમ દાખલ કરવાની છે તો અહીંયા જે નામ દાખલ કરવાનું છે તે ગુજરાતીમાં દાખલ કરવાનું છે અને ત્યાર પછી નીચે અહીંયા આપણે અંગ્રેજીમાં તે નામની ડિટેલ દાખલ કરવાની છે ત્યાર પછી અહીંયા ડ્રોપડાઉનમાંથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ રિલેશનશિપ સિલેક્ટ કરવાની રહેશે ત્યાર પછી અહીંયા આપણે જન્મ તારીખ દાખલ કરી શકીએ છીએ અથવા તો અહીંયાથી સિલેક્ટ પણ કરી શકીએ છીએ અને જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ન હોય અને માત્ર જન્મનું વર્ષ લખેલું હોય તો અહીંયા ચેકમાર્ક કરી અને અહીંયા તમે તમારા જન્મનું વર્ષ દાખલ કરી શકો છો ત્યાર પછી જે નામ આપણે એડ કરવા માંગીએ છીએ તે ચૂંટણી કાર્ડ ધરાવતા હોય તો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ જે વ્યક્તિનું નામ દાખલ થાય છે તેનો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે અને આધાર કાર્ડ મુજબ નામ અહીંયા લખી લેવાનું રહેશે અને આ વિગતો દાખલ કરી લીધા પછી આ બોક્સમાં આપણે ચેકમાર્ક કરવાનું છે અને ત્યાર પછી વેરીફાય આધાર ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી સેવ મેમ્બર બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો આ પ્રમાણે એક મેમ્બર એડ થઈ ગયા પછી તમે જો બીજા મેમ્બર એડ કરવા માંગતા હોય તો આ જ મુજબની જે કંઈ ડિટેલ છે તે આપણે ભરવાની રહેશે તો મિત્રો જેનું આપણે નામ દાખલ કરવાનું છે તેની તમામ વિગતો આપણે દાખલ કરી લીધી છે અને ત્યાર પછી અહીંયા ચેકમાર્ક કરી અને વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરતાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યસ આવી ગયું છે અને આ ઉપરાંત આપણે અહીંયા જે નામ દાખલ કરીએ છીએ તે કયા કારણથી દાખલ કરીએ છીએ તે સિલેક્ટ કરવાનું છે તો તેના માટે આપણને અહીંયા ત્રણ અલગ અલગ ઓપ્શન છે કે લગ્ન સ્થળાંતર કે અન્ય કારણ તો આપણે અહીંયા અન્ય કારણ સિલેક્ટ કરી અને અધર રિજનમાં અહીંયા આપણે જન્મ લખી લેશું અને તે લખી લીધા પછી અહીંયા સેવ મેમ્બર ઉપર ક્લિક કરી દઈએ છીએ તો સેવ મેમ્બર ઉપર ક્લિક કરતાં ડેટા સેવડ સક્સેસફુલી આવી ગયું છે તો આને આ મુજબ હું જે અન્ય એક નામ દાખલ કરવાનું છે તેની વિગત દાખલ કરી લઉં છું અને ત્યાર પછી તમને આગળની પ્રોસેસ જણાવું છું તો મિત્રો આપણે જે બીજું નામ એડ કરવાનું છે તેની વિગત પણ આપણે દાખલ કરી લીધી છે અને તેનું આધાર પણ આપણે વેરીફાઈડ કરી લીધું છે જો તમારું આધાર નંબરની વિગત અહીંયા વેરીફાઈડ થશે તો જ તમારા જે નામ એડ કરવા માંગો છો તેની ડિટેલ સેવ થશે તો અહીંયા હું સેવ મેમ્બર ઉપર આપી દઉં છું તો અહીંયા ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે ડેટા સેવ નો મેસેજ આપણને જોવા મળે છે તેમાં આપણે ઓકે આપી દઈએ છીએ તો આ પ્રમાણે આપણે જે ઉપર જોયું તે મુજબ આપણા રેશન કાર્ડમાં બે નામ હતા અને બીજા બે નામ આપણે હવે દાખલ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બીજા બે નામ જોવા મળી રહ્યા છે તો હવે મિત્રો હું અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લઉં છું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાં પેજ લોડ થઈ અને ડેટા અપડેટેડ સક્સેસફુલીનો આપણને મેસેજ જોવા મળે છે તો અહીંયા હું ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું ઓકે બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે જે પ્રૂફ જોડવાના છે તે અપલોડ કરવા માટેનો ઓપ્શન ખુલી જાય છે તો અહીંયા રેસિડન્ટ પ્રૂફ અટેચ એનીવન તો અહીંયાથી આપણે જે રહેણાંકના પ્રૂફ તરીકે જે કંઈ અપલોડ કરવા માગતા હોઈએ તે અપલોડ કરી શકીએ છીએ હું અહીંયા રેશન કાર્ડ સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા તે રેશન કાર્ડનો નંબર લખી લેવાનો રહેશે તો મિત્રો મેં અહીંયા ડોક્યુમેન્ટમાં જે રહેણાંકના પ્રૂફ તરીકે રેશન કાર્ડ અપલોડ કરી દીધેલ છે ત્યારબાદ ફોટો આઈડી પ્રૂફમાં મેં અહીંયા ઇલેક્શન કાર્ડ અપલોડ કરેલ છે અને ત્યાર પછી મેન્ડેટરી પ્રૂફમાં પણ જે રેશન કાર્ડ છે તે અપલોડ કરેલ છે અને તેની સાથે સાથે જેનું નામ દાખલ કરવાના છે છે તેના જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડ અપલોડ કરી તો મિત્રો જન્મથી નામ દાખલ થતું હોય તેના માટે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડ અપલોડ કરવા માટેના કોઈ ઓપ્શન નથી માટે મેં અહીંયા જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ છે તેમાં રેશન કાર્ડની સાથે સાથે જેના નામ દાખલ કરવા માટે આપેલ છે તેનું જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડ એક જ પીડીએફ ફાઇલમાં રાખી દીધા છે અને તે મેં અહીંયા અપલોડ કરી દીધેલા છે આ ઉપરાંત નીચે મિત્રો અપલોડ ડોક્યુમેન્ટમાં મેં અહીંયા ચૂંટણી કાર્ડ અપલોડ કર્યું છે અને તેની સાથે થાય ઉપર મુજબ જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા તે પણ એક પીડીએફ ફાઇલમાં રાખી અને અપલોડ કરી દીધા છે અને હવે હું અહીંયા જે છેલ્લે સબમિટનું બટન છે તેના ઉપર ક્લિક કરી દઉં છું તો ફરીથી અહીંયા લોગિન ઇન થતાની સાથે જ મારી જે સર્વિસ રિક્વેસ્ટ છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે અને સબમિટ થઈ ગઈ છે તો તેની અરજીની વિગત જોવા માટે અહીંયા આપણે વ્યૂ બટન ઉપર ક્લિક કરી અને અરજીની વિગતો જોઈ શકીએ છીએ તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે આખી જે નમૂના નંબર ત્રણની આપણી જે અરજી છે તે અરજી આપણને જોવા મળી રહી છે તો આ પ્રમાણે અરજી થઈ ગઈ છે અને હવે અહીંયા ફી પેમેન્ટ કરવા માટે મેક પેમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું જે ક્લિક કરતાં પે એપ્લિકેશન ફી તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે એપ્લિકેશન પેમેન્ટનું એક ડાયલોગ બોક્સ આપણને જોવા મળે છે અને તેમાં આપણે ફી પેમેન્ટ માટેનો ઓપ્શન જોવા મળે છે તો આ સર્વિસ માટે વીસ રૂપિયાની ફીનું પેમેન્ટ કરવાનું રહેશે તો ચાલો હું અહીંયા પે ઉપર ક્લિક કરી દઉં છું પે ઉપર ક્લિક કરતાં આપણને જે પેમેન્ટ ગેટ વે છે તેના ઉપર રીડાયરેક કરવામાં આવશે અને અહીંયા આપણે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અને વોલેટથી પેમેન્ટ કરી શકીએ છીએ તો ચાલ હું અહીંયા યુપીઆઈ ઓપ્શન સિલેક્ટ કરું છું અને તેમાં યુપીઆઈ ક્યુઆર ઉપર ક્લિક કરી દઉં છું અને ત્યાર પછી પેનાવ ઉપર ક્લિક કરું છું પે નાવ ઉપર ક્લિક કરતાં આપણને એક ક્યુઆર કોડ જોવા મળશે અને તે ક્યુઆર કોડને આપણા જે યુપીઆઈ આઈડી હોય તેમાંથી સ્કેન કરી અને પેમેન્ટ કરી દેવાનું રહેશે તો આપણું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે હવે પેજ ફરીથી પાછું આપણને જે તે પેજ ઉપર રીડાઈરેક્ટ કરવામાં આવશે તો તમે જોઈ શકો છો કે આપણું પેજ રીડાઈરેક્ટ થઈ રહ્યું છે તો આ પ્રમાણે આપણું આખું જે એપ્લિકેશન ફીનું પેમેન્ટ પણ થઈ ગયું છે હવે આપણે તેની પ્રિન્ટ આઉટ લેવી હોય તો અહીંયા પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરી અને તેની પ્રિન્ટ આઉટ આપણી પાસે સાચવીને રાખી શકીએ છીએ અને આ પ્રમાણે મિત્રો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટેની ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આશા રાખું કે રેશનકાર્ડમાં નામ દાખલ કરવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહીજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ